કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી. અગાઉ લેક્ચર દરમિયાન આપણે પાઠ ચારનો ભાગ એક જોયો. પાઠ ચાર, સિંહ ગુગવે અને બકરો ભાગે. સિંહના બચ્ચા અને બકરાના વિશે આપણે જાણીતું ને ભાગ એકમાં. હવે આજે જોઈશું એનો ભાગ બે, પાઠ ચારનો ભાગ બે. ચલો કઈ પ્રવૃત્તિ છે જોઈએ. આપેલા પ્રશ્નો માટેનો જવાબ કૌંસમાંથી, કૌંસ આપેલો છે, શોધો. તમને જે તરત આવડી જાય એ ખાલી જગ્યામાં પહેલાં ભરી લો. એવું જરૂરી નથી કે તમે લાઇન ટુ લાઇન ભરો, પણ જ્યારે પણ પરીક્ષામાં તમને પૂછાય ત્યારે તમને ચલો પહેલો નથી આવડતો, બીજો આવડે છે, તો જે આવડે તે એ પહેલાં મૂકી દેવાનો. ન આવડતું એની રાહ જોઈને બેસવાની, જે આવડે એ પહેલાં લખવાનું અને પછી બાકી હોય એને વિચારી અને પછી લખવાનું. તો અહીં જે પહેલાં આવડ્યું હોય કે ચલો મને તો છેલ્લું આવડે છે, તો અહીંયા ઉપરથી મને ખબર છે કે અહીંયા આ જવાબ આવે તો હું પહેલાં એ લખી શકું છું. એવું જોઈએ કે પહેલો જ એટલે પહેલું જ લખવું. તો શું છે કૌંસમાં જોઈએ? ચોખવટથી, જીવની જેમ, હતાશા, જનુની, ઉશ્કેરાઈ, હૃષ્ટપુષ્ટ. આ હષ્ટપુષ્ટ ના બોલાય, શું બોલાય એને? હૃષ્ટપુષ્ટ. ભૂક્કો બોલી જાય, ખુશ ખુશાલ. હવે આ બધા કૌંસ આપેલા છે, કૌંસમાં જવાબ નીચે પ્રશ્ન આપેલા છે, હવે આપણે એ લખવાના છે. ચલો પહેલું શું છે? મમરાના લાડવા પર ધોકો મારીએ તો શું થાય? શું થાય બોલો? આ કેવો સવાલ છે, મજા આવી જાય એવો જ છે ને. શું થાય એનો? ભૂક્કો બોલી જાય. શું થાય એનો? ભૂક્કો બોલી જાય. જો તમે દરરોજ દૂધ, લીલા શાકભાજી, ફળ વગેરે પૌષ્ટિક ખોરાક ખાઓ તો કેવા થઈ જાઓ? તાજા માજા ખાઓ કે નહીં? તો તાજા માજાને આપણે શુદ્ધ ગુજરાતીમાં તાજા માજા તો આપણી તળપદી કહેવાય, એટલે કે આપણે જે રોજ બોલીએ એ ભાષા. પરંતુ એનું શું થશે? હૃષ્ટપુષ્ટ. હષ્ટપુષ્ટ નહીં, હૃષ્ટપુષ્ટ. ત્રીજામાં, બીજાને સમજાવવા માટે તમારે કેવી રીતે વાત કરવી જોઈએ? કેવી રીતે વાત કરી? ચોખવાઈથી વાત કરીએ તો બીજાની આપણી વાત ખબર પડે. આપણે ગમે તેમ લવારા કરી નાખીએ તો એમને ખબર પડે નહીં. તો આપણે કેવી રીતે વાત કરવી હોય બીજાને સમજાવવા માટે? તો એકદમ ચોખવટથી વાત કરવી જોઈએ. ચોખવટ એમ નથી કહેતા આપણે કે જે હોય તે સાચું, ચોખવટથી કહે તો ખબર પણ પડે. ચાર નંબર જોઈએ, જગને કેવી રીતે વાત કરી જેથી મગન ડરી ગયો? જગને કેવી રીતે વાત કરી? તો જગને આમ એકદમ ગુસ્સેથી, ઉશ્કેરાઈને વાત કરી ત્યારે મગન ડરી ગયો હશે ને. એમને તો કોઈ ડરી જાય નહીં, શાંતિથી વાત કરે તો કોઈ ડરે ના, પરંતુ ઉશ્કેરાઈને ઉપર આપણે જવાબ આપેલા છે. ઉશ્કેરાઈને તરસ્યા કાગડાને કોઈ જગ્યાએથી પાણી ન મળ્યું તેથી તેને શું થયું? હવે કઈ જગ્યાએથી પાણી ના મળ્યું, બહુ જ પાણીની તરસ લાગી હતી, તો કેવો થઈ ગયો? હતાશ. તો શું આવશે? હતાશા. તમને સૌથી વધુ ગમતી વસ્તુ તમે કેવી રીતે સાચવશો? કેવી રીતે સાચવી? આપણી જીવની જેમ સાચવી. કોઈ પણ વસ્તુ હોય તો આપણે કેવી રીતે સાચવીએ છીએ? જીવની જેમ. પ્રવાસમાં જવાની મંજૂરી મળતા ઝુબેર કેવો દેખાતો હતો? કેવો ખુશ ખુશાલ થઈ ગયો હતો? તમને પણ કંઈક વસ્તુ કંઈક ક્યાંક જવાની મંજૂરી મળી જાય તો તમે કેવા થઈ જાઓ છો? એકદમ ખુશ ખુશાલ થઈ જાઓ છો ને. એમ વાઘ કેવું પ્રાણી છે? જનુની, એટલે કે હિંસાત્મક અને શિકારી સ્વભાવનું. જેમ આપણે પાઠમાં જોયું હતું કે બકરો કેવો, બકરાનો ભયવાન મોટ નાન્યો, સિંહનું બચ્ચું કેવો હતો? ગુસ્સાવાળો, જનુની. એમ હિંસક પ્રાણીઓ બધા કેવા હોય છે? જનુની અને હિંસા કરે એવા હોય છે. તો અહીં આપણે જોયા પરીક્ષા દરમિયાન પૂછાય તમને, ચલો હવે જે આવડ્યું હોય એ પહેલાં ઉપર કૌંસમાંથી ગોતીને અહીં લખી શકાય છે. એવું નહીં કે પહેલું આવે તો પહેલું જ લખવું, બીજું આવે તો બીજું, બીજાની જગ્યાએ ચોથું પાંચમું આવડતું તો આપણે લખીએ અને નીચે આમ ટીક કરી દઈએ, પછી ન આવડતું તો બરાબર વાંચી અને પછી પણ આપણે લખી શકીએ છીએ. હવે આગળ જોઈએ શું છે પ્રવૃત્તિ. અરે જુઓ જુઓ, તમને ગીતડું ગવડાવવા હરણ ફાર ભરતા હરણા આવી ગયા છે. ગીતડું ગાવા તૈયાર થઈ જાઓ, સુંદર વનમાં વસતા હરણા. જોયું તું ને, સુંદર વનમાં વસતા વરણા હરણા. જોયું તું ને, એરીએ ઝરણાના જલ પીતા હરણા, લીલા તરણા ચરતા હરણા, અદ્ભુત રમણા કરતા હરણા, હેત ભર્યા શાહી છે હરણા, રંગ ભર્યા સાનાચી હરણા, દર્શનથી દિલ ખેંચે હરણા, અંતરમાં રસ સિંચે હરણા, વહલા ઓ
મન હરણા હરણા, છે નાજુકને નમણા હરણા, રમવા આંગણ આવો હરણા, લાવો મનનો લાવો હરણા. મજા આવે છે ને કવિતાઓ વાંચવાની? દરેક પાઠમાં બહુ સરસ સરસ કવિતાઓ આપી છે, જોઈને આપણે હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. ગીત તો ગાઈ લીધું. અવિભાગના વાક્યો જોડકા જેવું છે. બ વિભાગના કયા વાક્યોનો અર્થ બંધ બેસતો થાય તેનો ક્રમ કૌંસ આપેલો છે ને અહીં, એમાં લખવાનો છે. અહીં આપેલા શબ્દ જે આ નીચે લીટી અંડરલાઈન કરેલી છે ને પાછે જોડકાઓમાં પાછળ, તો એવો જ અર્થ અહીં કઈ રીતે કયા વાક્યમાં આપેલો છે એ આપણે સામે જોડવાનું છે, સામે જોડવાનું છે. તો ચલો પહેલું શું છે? મારી મમ્મી મને બહુ હેત કરે છે, કે મારી મમ્મી મને બહુ હેત કરે છે એટલે કે વહાલ કરે છે. હવે હેત ઉપરથી વહાલ શબ્દ જેવું કંઈ છે આમાં કઈ જગ્યાએ નીચે અંડરલાઈન પાછળ એવું નથી. આ શબ્દ આપેલા છે એના જ શબ્દો અહીં આપેલા છે, એના નીચે અંડરલાઈન કરેલ છે. તો હૃષ્ટ પુષ્ટ ગલુડિયાને જોઈ મને વહાલ ઉભરાયું. હેત અને વહાલ સમાનાર્થી શબ્દો છે. હેત એટલે વહાલ કરીએ છીએ આપણે એમ કે એ. હવે બીજું જોઈએ. એકાએક ડાઘિયો કૂતરો સામે આવ્યો તો હું ચોંકી ગયો, એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો કે હે, ચમકી ગયો કે આવું છે એ સામે આવ્યો. તો હવે ચમકવું કે ચમકી એવું કંઈક છે આપણે જોઈએ. અહીંયા તો મન માન્યું નહીં, આવી રહ્યું છે ચમકી. ટેબલનું ખાનું ખોલતા જ વંદો જોઈ મીના ચમકી ગઈ, ડરી ગયા ને એકદમ, ચોંકી ગયા કે હાય વંદો. આમાં પણ એવું જ થયું ને, કૂતરાને જોઈ ચોંકી ગયા, આમાં વંદાને જોઈને કોણ મીના ચોંકી ગઈ. હવે આગળ જોઈ, પહેલાં હેત હતું તો એના સાથે વહાલ આવ્યું, ચોંકીમાં આ ત્રીજા નંબરનું વાક્ય ચમકી આવ્યું. ત્રીજા નંબરનું શું છે? ચકલીના માળાને ફેંકી દેતા મારો જીવ ચાલ્યો નહીં. તો હવે ચકલીનો માળો જીવ ચાલ્યો નહીં એટલે આપણે કંઈ એમ કે મનમાં થયું જ નહીં કે હા આવું નાખી દેવાય, મનમાં એમ થયું કે ના આવું કંઈ કરાય નહીં ખરાબ. તો ચલો જોઈએ, મનમાં ન લાગ્યું એવું કોઈ છે? હા આવી. ઘરમાં સાપ નીકળ્યો પણ તેને મારી નાખવાનું મારું મન માન્યું નહીં. જીવ ચાલ્યો નહીં, એને ફેંકવાનો જીવ ન ચાલ્યો પણ સાપને મારવાનું પણ મન ન થયું. બંનેનો શબ્દાર્થ એટલે કે બંનેના અર્થ એક સરખા છે. દરિયાના મોજાના સપાટાથી તે તણાઈ ગયો, તણાઈ ગયો એટલે કે ખેંચાઈ ગયો જોરદાર ધક્કાથી. પછી શું છે? ચલો, પવનના જોરદાર ધક્કાથી વડલો પડી ગયો. બંનેમાં એક સમાનાર્થી શબ્દ જેવું થયો, સપાટાથી એટલે કે એના પ્રવાહથી એટલે કે એના ધક્કાથી. આપણે એવું જ થયું ને, પવનનો ધક્કો પડે એટલે વડલો પડી ગયો, દરિયાના મોજા આવ્યા એટલે આ તણાઈ ગયો એના ધક્કાથી. પાછમું જોઈએ, બિલાડીઓને સામસામા ભુરક્યા એટલે કે કેવી કરે ગુસ્સાથી અવાજ કરે, ભુરક્યા કરતી જોઈ કૂતરું ત્યાંથી ભાગી ગયું. ડર લાગે ને આપણી મમ્મી જ્યારે ગુસ્સે થઈ જાય છે ત્યારે કેવો આમ અવાજ બદલાય, તો આપણને પણ ડર લાગે છે ને. તો ગુસ્સાથી બે ગુસ્સા કરતી હતી બિલાડી, તો કૂતરું પણ ભાગી ગયું. તો આવી રહ્યો, એના ગુસ્સે થયેલા ભીમે જોરથી બૂમ પાડી તો તે સાથે જ રાક્ષસો છૂ થઈ ગયા. જોરથી ગુસ્સેથી બૂમ પાડી ભીમે તો બધા શું થયા? રાક્ષસો બધા ભાગી ગયા. આમાં પણ ભૂરક્યા એટલે કૂતરું ભાગી ગયું, આમથી જોરથી બૂમ પાડી એટલે રાક્ષસો ભાગી ગયા. તો હવે ખબર પડી ગઈ ને, આ નીચે અંડરલાઈન કરીને છે એ સમાનાર્થી શબ્દો છે. તો પહેલા સાથે પહેલું છે, બીજા સાથે ત્રીજા નંબરનું, ત્રીજા સાથે કયું છે? બીજા નંબરનું. એના સામે સાચો જ જવાબ લખવાનો આપણે. પછી ચોથા સામે આપણે કયું જોડીશું? આ પાંચમા નંબરનું વડલાવાળું. અને બિલાડીઓ સાથે કોણે જોડીશું? ભીમને જોડીશું, ચાર નંબર. ખબર પડી ગઈ ને, સામ સામે જોડકા જોડવાના છે, સામ સામે જોડકા જોડવાના છે. હવે આગળની પ્રવૃત્તિ શું છે જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની પ્રવૃત્તિ લો સવાલ જવાબ છે. આગળની પ્રવૃત્તિમાં આપણા પાઠ દરમિયાનના સવાલ જવાબ આપેલા છે, જે પરીક્ષા દરમિયાન પૂછાઈ શકે છે, માટે એકદમ ખાસ ધ્યાન આપજો. પ્રશ્નોના જવાબ લખો. અગાઉ પણ મેં જે પ્રશ્નોના જવાબ લખતી હતી એ કાગળમાં લખતી હતી, એ જ રીતે આ બધા પ્રશ્નોના જવાબ મેં કાગળમાં લખ્યા છે. તો હવે ચલો જોઈએ શું છે. પહેલો, બકરીના બચ્ચાને મારી નાખવા માટે સિંહનો જીવ કેમ ન ચાલ્યો? ચલો એનો જવાબ મેં કાગળમાં લખ્યો છે, હવે કાગળમાં આપણે વાંચીશું, સમજીશું અને તમારે લખવાના રહેશે.
કેમ જીવ ન ચાલ્યો? બકરીનું બચ્ચાને મારી જ નાખવું જોઈએ કેમ? સિંહને તો એનો શિકારી સ્વભાવ છે, તો સિંહે તો મારી જ નાખવું, છતાંય એને બકરીના બચ્ચાને બચાવ્યું, માર્યું કેમ નહીં? એનો જવાબ કેવી રીતે આવે જોઈએ. બકરીનું બચ્ચું નાનું હતું અને દરેક મા બાપને પોતાનું બચ્ચું વહાલું હોય છે, આથી સિંહનો જીવ ચાલ્યો નહીં. નાનું બાળક હોય તો આપણે એને મારીએ છીએ? ના, આપણે માર ખાવો પડે છે. નાનો ભાઈલો કે બે દીદી હોય તો એને માર ના પડે, એનો વાક હોય તો પણ આપણે માર ખાવો પડે છે. હવે ચલો આગળનો બીજો સવાલ જોઈએ. સિંહ સિંહણ બકરીના બચ્ચાને પોતાના સંતાનની જેમ સાચવતા હતા, કેવી રીતે ખબર પડી? લો, કેવી રીતે ખબર પડી કે પોતાના બકરાની જે બકરાના બચ્ચાને પોતાના બચ્ચા પેલું ભૂસું કહેવાય એમ નાનિયાના જેવું સાચવતા હતા? કંઈક તો દેખાયું હશે ત્યારે ને. જવાબ લખીશું, બકરીનું બચ્ચું સિંહના બચ્ચા કરતાં હૃષ્ટપુષ્ટ દેખાય છે. આથી કહી શકે, તાજો માજો હોય તો આપણે કહીએ છીએ કે હા, ખાવા પીવામાં બહુ ધ્યાન આપે છે એમ. સિંહણે બકરીનું નામ મોટિયો શા માટે પાડ્યું હશે એ તો આપણને ખબર છે, તાજું માજું હૃષ્ટપુષ્ટ છે, મોટો દેખાય છે. એટલે બંને બચ્ચામાં બકરીનું બચ્ચું મોટું અને હૃષ્ટપુષ્ટ દેખાતું હતું અને સિંહનું બચ્ચું નાનું દેખાતું હતું, આથી તેનું નામ મોટિયો અને પેલાનું નામ નાન્યો. પડી ખબર? હવે 4 નંબર જોઈએ. હાથી સામે ઘસી જતા નાન્યાને મોટિયાને પાછા ફરવાની સલાહ કેમ આપી હશે? કેમ કે અકસ્માત થઈ જાય, વાગી જાય, એટલા માટે. મોટિયાને એમ લાગતું હશે કે હાથીઓ બધા અમારા કરતાં ઘણા બધા મોટા છે અને ઘણી સંખ્યામાં છે, આથી મોટિયાએ એટલે બકરીના બચ્ચાએ હાથી સામે ઘસી જતા નાન્યા સિંહના બચ્ચાને પાછા ફરવાની સલાહ આપી. કદાચ કે આપણને વગાડી દે, કાં તો આપણના નુકસાન કર્યા તો અથવા આપણો જીવ પણ જઈ શકે છે, એટલે પાછો ફાળે છે. 5મો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શાંતિથી લખજો, એકે રહી ન જાય. પરીક્ષા દરમિયાન પૂછાય તો આપણને તેના જવાબ આવડે તે માટે. મોટિયાએ નાન્યાને રોક્યો તે સારું કર્યું કે ખરાબ કર્યું? કેમ? મોટિયાએ એટલે કે બકરીના બચ્ચાની દ્રષ્ટિએ સાચું કહેવાય, કેમ કે તે કોઈને મારી શકે નહીં. મોટિયાએ નાન્યાને રોક્યો કેમ? એ તો સારું જ કે કોઈને મરાય નહીં એમ એનો વિચાર એવો હતો, પરંતુ સિંહના નજરે જોઈએ તો એ ખરાબ કહેવાય. કેમ? સિંહ તો એનો સ્વભાવ છે એટલે એને તો હિંસા કરવી પડે. હવે આગળ જોઈએ શું છે. 6ઠો છે, બકરો શા માટે જતો રહ્યો? શા માટે બકરો જતો રહ્યો? સિંહણે બકરાને કહ્યું, હવે તું સમજીને તારા ટોળામાં જતો રહે, નહીં તો કોઈ દિવસ મારો નાન્યો તને હાથી અને બધા જાનવરોને મારી નાખશે, આથી બકરો જતો રહ્યો. કેમ કે કોઈક દિવસ એવું પણ બને કે ભાઈચારો ભૂલીએ અને મારો નાન્યો એટલે કે હાથીનું આપેલા સિંહનું બચ્ચું બકરાને પણ મારી શકે છે સ્વભાવના કારણે. હવે જોઈએ 7મો પ્રશ્ન, છેવટે બકરો શું સમજી ગયો? હવે બકરાને શું સમજાઈ ગયું? છેવટે બકરો સમજી ગયો કે તે એક પાલતુ પ્રાણી છે, નાન્યો શિકારી પ્રાણી સિંહનું બચ્ચું છે, તે તેના સ્વભાવ મુજબ તેનો શિકાર કરી શકે છે, માટે તેને પોતાના બકરીઓના ટોળામાં જતું રહેવું જોઈએ. કોઈ આખો દિવસ કંઈ પડોશીના ઘરમાં રહેવાય નહીં, બહુ રાખે તો બહુ બહેન ક્યાંક મમ્મી પપ્પા ગયા હોય તો 2-4 દિવસ અઠવાડિયું રાખે, પછી એ એમ જ કે હવે તમારા મમ્મી પપ્પા આવી ગયા છે તો હવે જાઓ ઘરે. તો આમને પણ મોટો થતાં સિંહના સિંહણે કહ્યું ને કે હવે તમે તમારા ટોળામાં વળી જાઓ. તો અહીં આપણે 7 પ્રશ્નો જોયા. હવે 8મો જોઈએ, 8મો ચોપડીમાં છે, શું છે જો તો. સિંહણે બકરાને આવું કહ્યું હતું તો હા લખવાનું, અને જો ના કહ્યું હોય તો આપણે ના લખીશું. પહેલું વાક્ય શું છે? સિંહ તો ગમે તેટલા મોટા પ્રાણી પર હુમલો કરે જ. આવું બકરા સિંહણે બકરાને કહ્યું હતું? ના. મોટો થયેલો સિંહ બકરા હાથી કે કોઈ પણ પ્રાણીને મારી શકે છે? હા, મારી શકે છે. સિંહણે કીધું હતું ને જ્યારે હાથીઓને ટોળાને સામે ઘૂરક્યો હતો બચ્ચું, એટલે અમે અને તમે પ્રાણીઓ છીએ એટલે જાત ભાઈ જ કહેવાઈએ. ના,
સિંહાણી બકરાને આવું કંઈક જાતભાઈ કહેવાય ના, અત્યારે તો મેં તને મોટો કર્યો છે પણ તારી એક દિવસ તો તારી જાતભાઈઓમાં ભળી જવું પડશે. તું પણ મારો દીકરો જ છે, તને જવાનું કહેતા મારો જીવ ચાલતો નથી. ના, આવું વાક્ય સિંહાણી બકરાને કહ્યું ન હતું. એણે તો પછી શું કહ્યું કે તું જતો રહે તારા જ્ઞાતિમાં, તું મારી વાત સમજ અને તું તારા જાતભાઈઓ પાસે જતો રહે. સાચી વાત, હા. કોઈ દિવસ તે તને અને હાથીઓને સપાટામાં લઈ પૂરો કરી નાખશે. સિંહનું બચ્ચું મોટિયાને મારી નાખે એટલે બકરાના બચ્ચાને મારી નાખે એવું કહ્યું હતું ને, હા. તો અહીં આપણે હા ના એટલે કે સિંહ બકરાને કીધું હશે તો હા, અને ન કહ્યું હોય તો ના. હવે શું છે આગળનો સવાલ જોઈએ. મોટિયાએ નાનિયાને રોક્યો એ વાત નાનિયાને કઈ રીતે ખબર પડી? મોટિયો એ નાનિયાને રોક્યો ક્યારે? પેલું હાથીઓનું ઝુંડ હતું ત્યારે. અધૂરી વાર્તા પૂરી કરો. માં, અમે રમતા રમતા ઘણે દૂર જતા રહ્યા ત્યાં હાથીઓનું ઝુંડ હતું. આ અધૂરી વાર્તા છે, બરાબર. ખાસી મોટી વાર્તા થાય તો તમે તમારી રીતે શોર્ટમાં એકદમ લખી કે ત્યાં હાથીઓનું ઝુંડ મેં જોયું, ત્યાં હું ઘૂરક્યો. એટલે કે નાનિયાએ કીધું હું ઘૂરક્યો પરંતુ મોટિયાએ મને રોક્યો. મોટિયાએ મને રોક્યો અને કહ્યું કે આપણને નુકસાન કરશે. એ રીતે આપણે આગળ વાર્તા લખી શકીએ છીએ. આ તમારે જાતે કરવાનું રહેશે. તમારે જાતે બનાવીને તમને જે રીતે ફાવે એ રીતે તમે લખજો. હવે આગળ જોઈશું છે કોણ બોલી શકે છે. આ બધા વાક્યો છે તો આપણે કોણ બોલશે? આપણને આમ ન ફાવે તો પહેલાં આપણે વાક્ય બોલવાનું અને પછી આ કોણ બોલ્યું છે એનો આપણે એ જવાબ લખીશું. શિકાર નહીં મળે તો હું શું કરીશ? કોણ કોણ બોલ્યું તું? સિંહ. અરે મારું બચ્ચું ક્યાં ખોવાઈ ગયું હશે? બકરી, પેલું બકરીનું બચ્ચું ખોવાઈ ગયું તો કોણ બોલ્યું હશે? બકરી. મને જીવતું રાખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કોણ? બકરીનું બચ્ચું. હું એમ માની લઈશ કે મારે એક નહીં બે બચ્ચા છે. કોણ બોલી હતી? સિંહણ. આ તો મને જોઈ ભૂરકી રહ્યું છે, ક્યાંક મારા પર હુમલો તો નહીં કરે ને? કોણ? હાથી. જોઈને ભૂરકી રહ્યા હતા ને સિંહનું બચ્ચું. મને રોક્યો જ ના હોત તો હાથીડાને પૂરો કરી ના ખાત. કોણ બોલ્યું તું? નાનીઓ. નાનીઓ ના લખો અથવા સિંહનું બચ્ચું લખો તો પણ ચાલે. આ રીતે પહેલાં વાક્ય વાંચો અને પછી જ આપણે આ ખાલી જગ્યા લખવાની. વાક્ય વાંચશો એટલે ફટાકથી એનો જવાબ તમને ખબર પડી જશે. હવે આગળ જોઈએ શું છે વાક્યોની વાર્તાના ક્રમમાં. આ પાંચ વાક્ય આપેલા છે, બરાબર. જોયા તમે એ કેવા છે? આડા અવળા છે. પાંચે વાક્ય કેવા છે? આડા અવળા છે. તો શું કરીશું? એ આડા અવળા વાક્યોને સરખા કરીશું અને પછી આપણે એને લખીશું. અને પછી એમાં એ પાંચે વાક્યોનો એક ફકરો કરીશું. એ ફકરો બનાવીને અને પછી આગળ આપણે આખી વાર્તા બનાવી દઈશું. તો પાંચ વાક્યો છે એના ફકરાની જેમ આપણે લખીશું અને પછી એની આખી મોટી વાર્તા બનાવીશું. ચલો જોઈએ. તો પહેલું વાક્ય કયું આવશે? શિકાર ન મળતા સિંહ હતાશ થઈ ગયો. એ પહેલું વાક્ય જ્યારે ઘરે લખો ત્યારે પહેલું જ એક નંબર જ કરીને પહેલું આ જ લખવાનું. આ લખવાનું નહીં, એક નંબર આ લખવાનો. બીજું શું છે? બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું. બીજા નંબરનું આ જ વાક્ય લખીશું. ત્રીજામાં સિંહનું બચ્ચું અને બકરો રમત રમતા રમતમાં ખૂબ આગળ ચાલ્યા ગયા હતા ને, એ ત્રીજું વાક્ય. પછી ચોથું શું? હાથીઓને જોઈ સિંહનું બચ્ચું ઉશ્કેરાઈ ગયું. પાંચમું લખીશું, બકરો પોતાના જાત ભાઈઓ સાથે ભળી ગયો બિચારો. એમ આપણે પાંચે આડા આવડા આપેલા છે તો આપણે એને પાંચે સરખા કરી અને ઉપર લખીશું. પાંચે સરખા ઉપર કરીને લખીશું અને આ પાંચ જ વાક્યોની વાર્તા આપણે પણ બનાવવાની છે જે અહીં લખીશું. હું પાંચ વાક્યોની જ વાર્તા આપણે અહીં બનાવવાની છે જે આપણે લખીશું. ચલો હું તમને બોલી બતાવું જે અહીં મેં લખી છે. જોઈએ પાંચ વાક્ય સીધા લખી અને પછી જ આ વાર્તા લખવાની રહેશે. એક સિંહ હતો, તે જંગલમાં શિકાર કરવા ગયો. વિદ્યાર્થી મિત્રો, શિકાર ન મળતા તે હતાશ થઈ ગયો. જોઈને મિત્રો, તેને શિકાર ન મળતા તે હતાશ થઈ ગયો ને. હવે એટલામાં જ એક બકરીના બચ્ચાને તે જોઈ ગયો. તમારે જે રીતે લખવી હોય પણ પાછે વાક્ય આવવા જોઈએ. બસ શિકાર કરતા જ એને વિચાર આવ્યો કે જો મારું બચ્ચું હોત
હતું, મને પણ વાલું હોત. બકરીના બચ્ચાનો શિકાર કરતો ત્યારે એને એવું થયું ને, તો બકરીનું બચ્ચું પણ બકરીને વાલું હશે હોય જ ને, તેથી તે બકરીના બચ્ચાને ઘરે લાવ્યો. ઘરે લાવીને બધી વાત કરી, સિંહણ પણ ખુશ થઈ ગઈ. હવે સિંહણનું બચ્ચું અને આ બકરીનું બચ્ચું બંને સાથે ઉછેરવા લાગ્યું. બંને ભાઈઓ હોય એ રીતે મોટા થતા હતા. હવે બંને જણ એક દિવસ જંગલમાં ફરવા ગયા. હવે તેઓએ હાથીઓનું એક ટોળું જોયું તું ને, આપણે આવ્યું તું ને ક્રમમાં ગોઠવું એમાં. હવે સિંહણનું બચ્ચું નાનું હતું અને શિકાર કરવાનું મન થયું, અને તેને મોટા ભાઈએ એને કહ્યું, મોટા ભાઈએ એને કહ્યું કે હું હાથીઓનો શિકાર કરીને આવું. પણ બકરીના બચ્ચાએ તેને ના પાડી, શિકાર કરીશ નહીં, નહીતર તને હાથીઓ મારી નાખશે, કારણ કે તેઓ વધુ છે. પછી બંને ભાઈઓ ઘરે આવ્યા. આ વાત સિંહણને કરી, કોણે? નાન્યાએ, મોટીએ. તો સિંહણ એ પોતાના બચ્ચાને રોકવા બદલ બકરીના બચ્ચાને પોતાના ટોળામાં બકરીની માં પાસે જવા કહ્યું. પેલા જે 5 વાક્ય હતા વિદ્યાર્થી મિત્રો, એ જ 5 વાક્યની આ વાર્તા છે. એ 5 વાક્યની જ્યાંથી વાક્ય પહેલું શરૂ થયું હતું, આડાવડા આપ્યા હતા, એ 5 વાક્ય ભેગા કરીને જ આ વાક્ય એટલે કે આ કથા એટલે કે આ વાર્તા બની છે. તો આપણે લખ્યું ને, તમે શાંતિથી લખો, ચોપડીમાં જગ્યા નથી એટલે માટે તમે શેમાં લખશો? તમારા ચોપડાથી અલગ કાગળમાં લખી દેજો, પછી સુંદર સરસ અક્ષરે લખજો. દેખાય છે ને સરસ? પરીક્ષા દરમિયાન પૂછાય આડા અવળા ક્રમમાં ગોઠવેલું હોય તો આપણે એનું સીધા ક્રમમાં કરવાનું હોય તો આપણે કઈ રીતે લખવું એ આપણને અહીં ખબર પડે. પરીક્ષા દરમિયાન 5 વાક્ય આપેલા હશે, પણ કેવા હશે? એક ઉપર હશે, છેલ્લું બીજું ત્રીજું, એવું આડા અવળા હશે. તો એ આપણે સરખા કરી અને પછી જ લખવા પડશે ને, પછી જ લખવા પડશે ને. તો આપણે આ પ્રશ્ન જોયો, આ પ્રવૃત્તિ જોઈ, તો અહીં આપણે સરસ મજાની રીતે લેસન પણ કરીશું. આનું જોઈને કેવું વ્યવસ્થિત દેખાય છે ને? તો અહીં આપણો આ ભાગ 2 પૂરો થાય છે. પાઠ 4નો ભાગ 2 પૂરો થાય છે. તો આપણે એનું આજે લેસન મેળવી રીતે લઈએ. આપણે અગાઉ પાઠ 4ના ભાગ 1 લખ્યો છે, એનું લેસન પણ પૂરું છે આપણે. તો હવે આજે આપણે ભાગ 2નું લેસન મેળવી લઈએ અને કેવી રીતે લખવાનું છે હું તમને સમજાવું છું. ચલો જોઈ લઈએ. ભાગ 2 એમાં લેસન છે, આ પ્રવૃત્તિ લખીશું, એની સામે સાચો જવાબ તીરનું નિશાન કરીને 1 2 3 4 5 6 7 8 પ્રવૃત્તિ આપણે એટલે કે 8 આ પ્રવૃત્તિના સવાલ જવાબ લખીશું. સામે તીરનું નિશાન કરી અને સરસ સુંદર અક્ષરે લખીશું. પછી આ અરે આ ગીતડું છે એ આપણે લખવા નથી. આપણે દરેક પાઠમાં આવા વારંવાર આવતા હોવાથી ગીત લખવાના નહીં તો આપણું લેસન કરવાની જગ્યાએ ગીતોમાં જ લેસન વધી જશે. એટલે આપણે આ રીતના ગમે તે પાઠમાં આવતા હોય, માત્ર પહેલાં જ્યારે પાઠની શરૂઆત કરીએ ત્યારે જ ગીત લખવાનું, પછી ગીત લખવાના નહીં. પછી આપણે જોડકા લખીશું. આ 5 જોડકા સામે સાચા જવાબવાળા જ જોડકા લખવાના. 5ની સામે સાચા જવાબવાળા જ જોડકા લખીશું. 5ની સામે સાચા જવાબવાળા જ
જોડકા લખીશું, પછી આવ્યા છે સવાલ જવાબ, પછી શું આપણા સવાલ જવાબ. પહેલો સવાલ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ રીતે આપણે દરેક સવાલ જવાબ લખીશું. શું કરીશું, દરેક સવાલ જવાબ લખીશું, છ પછી એક આ સાત, સાતમો સવાલ જવાબ આપણે લખીશું ભાગ બેમાં. સાતે સવાલ જવાબ મેં તમને વિડીયો દરમિયાન બતાવ્યા છે, સાતે સવાલ જવાબ લખીશું. પછી આઠમામાં સમય શું કરવાનું છે, સામે આવી રીતે પ્રશ્ન લખીએ અને સામે હા કે ના જે આવતો હોય એ જવાબ આપણે આ રીતે કૌંસમાં લખીશું. પછી નવમાનો શું છે, મોટિયાએ નાનિયાને રોક્યો ત્યારે નાનિયાએ કઈ રીતે કહી હોત વાત, એ વાત મોટિયાએ નાનિયાને કહી તો અધૂરી છે, તો ત્યારે શું કર્યું, ઘરે જઈ માં અમે રમતા રમતા ઘણે દૂર જતા રહ્યા ત્યાં હાથીઓનું ઝુંડ હતું, પછી એને જોઈને મને નાનિયાએ રોક્યો, એ નાનિયાએ કહ્યું કે મને એને જોઈને મોટિયાએ રોક્યો, એ બધું આપણે લખીશું. તમને ફાવે એ રીતે લખજો, આ પ્રશ્ન જાતે કરવા તમને ફાવે એ રીતે લખજો. શું છે આ, જાતે છે એટલે તમને જેવડી વાર્તા બનાવી એટલી તમે બનાવી શકો છો. પછી આ કોણ બોલે છે મેં તમને શીખવાડ્યું, તો પહેલાં વાક્ય વાંચવાનો પછી જ એનો જવાબ લખવાનો. આ લખીશું, પછી પ્રવૃત્તિ આ, પાંચે વાક્ય સરખા લાઇન ટુ લાઇન લખીશું, એક બે ત્રણ ચાર પાંચ, ઉપર પાંચે સીધા લખીશું, આડા આવડા વાક્ય લખવાના નથી, સીધા જ વાક્ય લખવાના છે. અને પછી એની જે મેં વાર્તા બનાવી હતી, મેં તમને અત્યારે હાલ કહી સંભળાવી, એ વાર્તા આપણે સુંદર અક્ષરે લખીશું. આ વાર્તા આપણે સુંદર અક્ષરે લખીશું અને નિયમિત લેસન પણ પૂરી કરીશું. પરીક્ષાઓ નજીક હોવાથી ધ્યાન રાખીને ગુજરાતી અભ્યાસનું લેસન નિયમિત પૂરું કરતા રહેવાનું છે. તો આપણો અહીંયા આજનો ભાગ બે, પાઠ ચાર, સી ગુભવે બકરો ભાગે, સી ગુભવે બકરો ભાગે, એનો પાઠ ચારનો ભાગ બે પૂરો થાય છે. હવે આપણે મળીશું ભાગ ત્રણમાં. આવજો વિદ્યાર્થી મિત્રો, અને સાથે સાથે લેસન પણ કરજો વિદ્યાર્થી મિત્રો, આવજો.